વાત કરીએ વડોદરાની વડોદરામાં દુમાડ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત થયો છે। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના બની છે। એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે। પુત્રીનો જન્મદિવસ ઉજવી અને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો છે। કુલ 8 પૈકી 4 વ્યક્તિના મોત થયા છે। અન્ય 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત હતા, સારવાર હેઠળ છે। હરણી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે। तो वडोदरा में दुमाड़ चौकड़ी पास अकस्मात सर्जायो छे। कार चालके स्टीयरिंग परथी काबू गुमावता आ घटना सर्जाई छे। एक ज परिवारना 4 लोकोना मौत थई गया छे। तो वडोदरा में दुमाड़ चौकड़ी पास अकस्मात सर्जायो छे, जेना दृश्यो आप जोई शको छो। एक ज परिवारना 4 लोकोना मृत्यु थई गया छे। पुत्रीनो जन्मदिवस उजवी अने तेओ परत फरी रह्या हता, जे दरमियान आ बनाव बन्यो छे। हरणी पोलीसे अकस्मातनो गुनो नोंधी अने तपास शरू करी छे। आ विषे वधु जाणकारी माटे तुषार आपणी साथे फोन लाइन थी जोडाया छे। जी तुषार, केवी रीते आ बनाव बन्यो छे अने हाल शुं परिस्थिति छे? ચોક્કસથી જીવન જણાવી દો, ગઈકાલનો આ બનાવ છે અને નડિયાદ ખાતે જે સોલંકી પરિવાર રહે છે, સોલંકી પરિવારના કુલ 8 સભ્યો પોતાની કારની અંદર ડભોઈ ખાતે પોઈચા મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા। મહત્વનું હતું કે આ પરિવાર પૈકી જે હિના બેન છે તેમનો કાલે જન્મદિવસ હતો અને જન્મદિવસની ઉજવણી નિમિત્તે તેઓ દર્શન કરવા માટે નીકળ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। જે અકસ્માતની જો ઘટનાની વાત કરીએ તો જે કાર ચાલક છે મહેશભાઈનું સ્ટીયરિંગ પરનો જે કાબુ છે ગુમાવી દીધો હતો અને તેના કારણે સામેથી આવતા ડમ્પર સાથે આ કાર ધડાકાભેર અથડાઈ હતી અને અકસ્માત એટલો ભયંકર હતો કે અકસ્માતના પગલે આસપાસ રહેતા લોકો પણ દોડી આવ્યા હતા। સમગ્ર બનાવની પોલીસને તેમજ આરોગ્યની જે એમ્બ્યુલન્સ છે તેને પણ જાણકારી કરાઈ હતી ત્યારે જે અકસ્માત પૈકીના જે 4 લોકો છે તેમાંના મહેશભાઈ સોલંકી, હિના બેન સોલંકી, જોશના બેન સોલંકી અને જાગૃતિ બેન આમ એક જ પરિવારના 4 વ્યક્તિઓના મોત થયા છે। જ્યારે જે કાર ચાલક છે તેની પત્ની અને તેની 2 પુત્રીઓને ગંભીર ઈજા સાથે હાલ સારવાર હેઠળ ખડી છે, જે પૈકીની 2 જણની હાલત અત્યારે ગંભીર છે। પરંતુ જે રીતે અકસ્માત સર્જાતા 8 જેટલા સભ્યો જે હતા એ સભ્યોની અંદર અત્યારે ગમગીરીનો માહોલ છવાયો છે। જી જીલન પમાટે। तो अकस्मात में एक ज परिवार 4 लोगों ना मृत्यु थई गया है।